નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ રહ્યા કે રાજ્યસભા અને વિધાનસભામાં શું શું કાર્યવાહીઓ થાય છે. હવે એના જે સભ્યો છે, આગળ આપણે ચર્ચા કરીએ કે રાષ્ટ્રપતિ હશે, વડાપ્રધાન હશે, ઉપરાષ્ટ્રપતિ હશે, મુખ્યમંત્રીઓ હશે, એ બધા દ્વારા દેશ ચાલે છે. હવે આ રાષ્ટ્રપતિ સૌથી જે સર્વોચ્ચ હોદ્દા પર જે છે, બંધારણના જેને વડા કહેવામાં આવે છે, તે બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે. અને એ રાષ્ટ્રપતિએ સંઘ સરકારની બધી જ કારોબારી સત્તા એમના હાથમાં હોય છે, એટલે કે સંપૂર્ણ દેશની સત્તા બંધારણે કોને સોંપી છે, રાષ્ટ્રપતિને સોંપી છે. હવે સંઘ સરકારની બધી કારોબારી સત્તા બંધારણ દ્વારા રાષ્ટ્રપતિને સોંપવામાં આવી છે અને એ રાષ્ટ્રના વડા છે અને ભારતના સર્વપ્રથમ નાગરિક એને ગણાય છે. હવે કોઈ પણ વ્યક્તિને રાષ્ટ્રપતિ બનવું હોય તો એના માટેની લાયકાત હોવી જોઈએ, તો ભારતીય નાગરિક હોવો જોઈએ અને એની વય 35 કે તેથી વધારે ઉંમર હોવી જોઈએ. અને જેવી રીતે દરેક સભ્ય બનવા માટેની જે જરૂરી શરતો છે એમાં શરત છે કે નોકરી કે સંવેતન કર્મચારી હોવો જોઈએ નહીં. અને પ્લસ અગત્યની શરત એ છે કે સંસદ કે ધારાસભાના કોઈ પણ ગૃહનો સભ્ય હોવો જોઈએ નહીં. મતલબ કે રાષ્ટ્રપતિ બન્યા પછી કે રાષ્ટ્રપતિ છે ત્યારે એ સંસદ કે ધારાસભાના કોઈ પણ ગૃહના સભ્ય રહી શકતા નથી. પણ કારણ કે સર્વોચ્ચ વડા છે પછી એની કોઈ પણ ગૃહના સભ્ય રહેવાની જરૂર પડતી નથી. અને આગળ આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે નીચલું ગ્રહ કે ઉપલું ગ્રહ કોઈ પણ ગૃહ ભેગું થાય તો એ ગૃહને ભેગું કરવાનું અને એને બરખાસ્ત કરવાની સત્તા પણ કોના હાથમાં છે, રાષ્ટ્રપતિના હાથમાં છે, એ માહિતી આપણે મેળવી હતી. હવે રાષ્ટ્રપતિની નિમણૂક કઈ રીતે થાય, કોણ એની નિમણૂક કરે, તો રાષ્ટ્રપતિની ચૂંટણી સંસદના બંને ગૃહ તથા રાજ્યની જે વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે એ સભ્યોના બનેલા મતદાર મંડળના મતદાન દ્વારા રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થાય તેમાં કોણ કોણ મતદાન કરી શકે, તો બંને ગૃહના રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને મતદાર મંડળના જે મતદાન છે એ લોકો પરોક્ષ રીતે ચૂંટણી કરી અને રાષ્ટ્રપતિની નિમણૂક કરે છે. અને દરેક પ્રધાનની જેમ રાષ્ટ્રપતિની પણ 5 વર્ષ માટેની મુદત હોય છે, એ 5 વર્ષ માટે ચૂંટાય છે. અગર કોઈ રાષ્ટ્રને એમ લાગે કે આ રાષ્ટ્રપતિ આપણા રાષ્ટ્ર માટે વધારે યોગ્ય છે અને એ રાષ્ટ્રપતિને એમ લાગે કે મને હજી પણ વધારે સમય સત્તા પર રહેવું છે, તો બીજી મુદત માટે પણ, એટલે કે આ 5 વર્ષ એને પૂરા થયા છે તો બીજા 5 વર્ષ માટે પણ એને જો ચૂંટણીમાં ઉભા રહેવાની ઈચ્છા છે તો એ ઉભા રહી શકે છે. અને જ્યાં સુધી એ હોદ્દા ઉપર હોય એની પાસે એટલી સત્તા છે કે જ્યાં સુધી એ હોદ્દા ઉપર હોય ત્યાં સુધી એની સામે કોઈ પણ પ્રકારની ફોજદારી મુકદમો ચલાવી શકાતો નથી કે એની ધરપકડનો હુકમ કરી શકાતો નથી. જ્યાં સુધી એ સત્તા ઉપર હોય, રાષ્ટ્રપતિ હોય ત્યાં સુધી. ત્યાર પછી એમના કાર્યો શું છે અને એમની સત્તા શું છે એની વાત કરીએ, તો બહુમત ધરાવતા પક્ષના નેતાની નિમણૂક વડાપ્રધાન તરીકે કોણ કરશે, રાષ્ટ્રપતિ કરશે. અને પ્રધાનમંડળના અન્ય સભ્યોની નિમણૂક પણ રાષ્ટ્રપતિએ કરવાની સત્તા છે. પ્લસ પ્રધાનમંડળના
સાથે યુદ્ધની પરિસ્થિતિ ઉભી થાય કે યુદ્ધના સંજોગો ઉભા થાય તો એવા સમયે રાષ્ટ્રપતિએ દરેક પ્રકારના દેશના હિતમાં જે પ્રકારનો નિર્ણય હોય એ નિર્ણય લેવાનો અધિકાર રાષ્ટ્રપતિને છે. તમે જાણો છો કે હાલમાં પણ એવી પરિસ્થિતિ છે કે ક્યારે ચીન અને ભારત વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાય તો એવા સંજોગોમાં આ સંરક્ષણ કરનાર સર્વોચ્ચ વડા છે. એને કારણે રાષ્ટ્રપતિને અધિકાર છે કે આપણે આપણા દેશનું રક્ષણ કરવા માટે શું કરીશું, યુદ્ધની પરિસ્થિતિ ઉભી કરવી છે કે શાંતિ અને સલામતીથી પતાવટ કરવી છે, બધા જ અગત્યના નિર્ણયો રાષ્ટ્રપતિ લે છે. એ ઉપરાંત રાજ્યના રાજ્યપાલો છે કે સર્વોચ્ચ અદાલતની અદાલતના ન્યાયમૂર્તિઓ છે, એટર્ની જનરલ છે કે પછી ચૂંટણી પંચના અધિકારીઓ છે કે પછી જાહેર સેવા આયોગના અધ્યક્ષો છે કે વિવિધ દેશના રાજદૂતો છે, બધાને નિમણૂક કરવાની સત્તા કોની પાસે છે, રાષ્ટ્રપતિ પાસે છે. અને ઘણી વખત હવે હમણાં જ આપણે વાત કરી કે ચીન સાથે ક્યારે યુદ્ધની પરિસ્થિતિ પેદા થાય કઈ નક્કી કહી શકાય નહીં. એવા સંજોગોમાં જો યુદ્ધ કે પછી બહાર કે કોઈએ આપણા પર આક્રમણ કર્યું છે કે પછી સશસ્ત્ર આંતરિક બળવો ઉભો થયો છે, અંદરો અંદર દેશના રાજ્યોએ લડાઈ કરી છે કે કોઈ પણ ભાગની સલામતી ઉપર આપણા દેશનો કોઈ પણ ભાગ એવો છે કે જેની સલામતી ઉપર, માની લો કે અત્યારે કચ્છ છે કે કાશ્મીર છે કે પછી કોઈ બોર્ડર પરનું કોઈ પણ રાજ્ય છે કે જિલ્લો છે, એના ઉપર જો અન્ય દેશના લોકો સશસ્ત્ર આક્રમણ કરે છે કે હુમલો કરે છે તો એવા સંજોગોમાં એ ભાગની સલામતી કઈ રીતે જળવાય એ જોવાનું કામ રાષ્ટ્રપતિનું છે. અને એવા સંજોગોમાં રાષ્ટ્રપતિ કટોકટી